हेलो गाइस वेलकम बैक टू माय चैनल आई एम उर्वी जोशी एंड टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट द समरी ऑफ द लेसन द टेंट बाय धीरेन्द्र मेहता इन गुजराती दिस कंटेंट बिलोंग्स टू सेम सिक्स जनरल इंग्लिश पेपर द टेंट इज ओरिजिनली रिटन इन गुजराती टेंट नो मतलब थे तंबू बराबर एना राइटर है धीरेन्द्र मेहता ધીસ સ્ટોરી હેઝ બિન રિટન ઇન ગુજરાતી ઓરિજિનલી આ વાર્તા છે એ ગુજરાતીમાં લખવામાં આવી હતી એના પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું છે ધીરેન્દ્ર મહેતા એક નોવેલિસ્ટ નવલકથાકાર પોએટ કવિ અને ક્રિટિક એટલે વિવેચક આની થીમ એટલે કે સેન્ટ્રલ આઈડિયા આ વાર્તા શેના વિશેની છે સાયકોલોજીકલ ઓર મેન્ટલ કન્ડિશન ઓફ પીપલ આફ્ટર અર્થક્વેક અર્થક્વેક એટલે ભૂકંપ ભૂકંપ પછી લોકોની માનસિક સ્થિતિ શું હતી એના વિશેનો આ પાઠ છે અ પ્રોટેગોનિસ્ટ એટલે આપણો હીરો ઓબ્ઝર્વડ હિઝ ટેન્ટ વાર્તા ચાલુ થાય છે જ્યારે ત્યારે જે પ્રોટેગોનિસ છે એ એના ટેન્ટને ઓબ્ઝર્વ કરે છે વિચ ઇઝ ઇન અ કોન શેપ કોન એટલે શંકુ આકાર ધેર ઇઝન્ટ ઓલ ફેસિલિટી એઝ વી હેવ એન અ હોમ વિચ ઇઝ ઓબ્વીયસલી આ પાર્ટમાં કેવું થાય છે જ્યારે શરૂઆત થાય છે ત્યારે હીરો છે એ પોતાના ટેન્ટમાં ઊભો હશે સોરી લેટેયો હશે અને લેટે લેટે એ દિવાલની તંબુની જે દિવાલો હશે જે કપડાથી બનાવેલી હશે એને ઓબ્ઝર્વ કરી રહ્યો હશે એને ઘૂરી ઘૂરીને જોશે અને બહુ બારીકાઈથી જોઈ ઓબ્ઝર્વ કરશે કે આની સુરક્ષા શું છે વગેરે કોન શેપ્ટનો હશે શંકુ આકારનો હશે બધી ફેસિલિટી નહીં હોય પતમાં પ્લાસ્ટિક પાથરેલું હશે એના ઉપર ચાદર નાખેલી હશે અને લેટવા માટે કરીને બીજું કંઈ હશે નહીં ઓશિકા આવતા નથી જે પણ ખરેખર બહુ ભૂકંપના સમયે આ વસ્તુ બહુ ઓબ્વિયસ હોય છે તમને ઘરમાં જે બધી ફેસિલિટીઝ મળી રહે એ સગવડો અને સુખ સગવડો અહીંયા હોતી નથી એક વ્યક્તિ માટે સૌથી મોટો આનંદનું બાબત એ હોય છે એ સમયે કે એ જીવતો છે કે ક્યાં કુદરત એના પર મહેરબાન છે અહીંયા પણ એવું થાય છે આપણો હીરો આ બધી વસ્તુને જોઈએ છે એને તસલ્લી થાય છે કે ચલો હું સિક્યોર છું એના પછી જુએ છે કે બધું બરાબર છે ને નક્કી કરે છે કે અહીંયા પાણી ગોઠવાઈ જશે અહીંયા રસોઈની ગોઠવાઈ જશે બા માટે અહીંયા ગાદલું નાખી દેશું કેમ કે બારને સંધિવા હોય છે એટલે પટમાં સૂઈ શકતી નથી અને જાન્યુઆરીના મહિનામાં અર્થક્વેક આવ્યો હશે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક બરોબર એટલે બહુ કાતિલ ઠંડી છે એમાં રાત નીકાળવાની છે એટલે જોઈએ છે કે કઈ રીતે આપણે બધું ઇંધજામત કરશું ખરેખર જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આપણો જે હીરો છે એ ઘરે હોતો નથી એ ગ્રાઉન્ડ ઉપર હોય છે જ્યાં ધ્વજવંદન થવાનું હોય છે એને ત્યાં માટેની ડ્યુટી સોંપવામાં આવી હશે અને અંદરથી એ રેસ્ટલેસ હોય છે બેચેન હોય છે અને આમથી તે મેં આંટા મારતો હોય છે જે તંબુ ટેન્ટનો જે વાંસનો લાકડી હશે એને જોશે તો એ ધ્રુજવા લાગશે અચાનકથી અને કંઈક પણ બીજું વિચારે ત્યાં તો આખે આખું જે મેદાનમાં મોટું જે ટેન્ટ લગાડેલું હતું એ આખે આખું ધરાશાયી થઈ જશે ચારે બાજુથી ધૂળની ડમરીઓ જોવા લાગ ઉડી દેખાવા લાગશે લોકો આમથી તેમ ભાગા ભાગી કરતા હશે અને આ પણ તરત જ કંઈ પણ વિચાર્યા વિના જેટલું દોડી શકીએ એટલું ઝડપથી દોડીને પોતાના ઘર તરફ આવે છે એને વિચાર આવે છે કે મારા ઘરે માં મારી એકલી છે અને દોડીને તે ઘરે પહોંચવાનો હોય છે ત્યારે જુએ છે કે જે શેરીમાં પોતે જે ઘરમાં ભાડુઆત તરીકે રહેતો હોય છે એ ઘર શેરીમાં સૌથી સુંદર હતું અને એ જ કારણ હતું કે એને એ ઘર ઘર પ્રત્યે બહુ લગાવ હશે બહુ ગર્વ હશે અને એ પોતાનું એ ઘર ખાલી નથી કરવા માંગતો માગતો હતો એનો મકાન માલિક એને બહુ રિક્વેસ્ટ કરે છે પણ એ માનતો નથી ચોખ્ખે ચોખ્ખું કહી દેશે કે હું તમને એ નહીં આપું અને મકાને ખાલી નહીં કરવું તમારાથી જે થાય એ કરી લો પછી બહુ લાંબી એવી જબાજોડી થાય છે ને એના પછી એ કહે છે કે ઠીક છે તો હું તમને એક રૂમ ખાલી કરી આપીશ ઇન શોર્ટ એ પોતાનું ઘર જેમાં એ ભાડુવત તરીકે રહેવાનો રહેતો હોય છે એ ખાલી કરવા માટે તૈયાર નહોતું શા માટે કારણ કે ઘર એ શેરીમાં સૌથી બ્યુટીફુલ હોય છે હવે આ સમય એવું થાય છે કે એના મનમાં આ બધી વસ્તુઓ ચાલતી હોય છે અને એ જ્યારે શેરીમાં એન્ટર થાય છે ત્યારે જુએ છે કે જે ઘરનું એને એટલું અભિમાન હતું એ ઘર અત્યારે ધૂળમાં મળી ગયું હશે બરાબર એક છાજલી એવી જેવી હશે એના ઉપર એની નીચે એની મા સુરક્ષિત ઊભી હશે પણ કંઈ બોલતી નથી જાણે એક જિંદા લાશ ઊભી હોય એવું એને લાગે છે જઈને એની માને બહાર કાઢે છે કંઈક પૂછવા જાય ત્યારે એની મા એને કહે છે કે સવારે નાઈ ધોઈ પૂજાપાઠ કરી અને બસ રસોઈની તૈયારી જ કરવા જઈ રહી હતી ત્યાં તો અચાનક જમીન ધ્રુજવા લાગી હું કંઈ પણ સમજું એના પહેલે તો અભેરાઈ ઉપરથી બધા દબાવો પડવા લાગ્યા અને હું સભાનતાથી બહાર નીકળી આવી જરાવારમાં તો આખે આખું ઘર જમીનમાં મટી ગયું છે આ હકીકત છે બધા લોકો શેરીમાં એક ઘર હશે જે બહુ ખરાબ રીતે ડેમેજ થયું હશે પણ એની છત થોડી ઘણી સુરક્ષિત હશે એ ઘરની નીચે જઈને છત નીચે બધાએ ભેગા થઈને ઊભા હોય છે દરેકની આંખોમાં ઘણી બધી નિરાશા હશે ઘણું બધું કહેવું હશે અને બધાની કહાની એક જેવી જ હોય છે ત્યાં વરી લેખકને એવું થાય છે આપણા હીરોને કે ચાલો હું જોઉં જરાક કિંમતી સમાન આ કાટમાળમાંથી કાઢી આવો પણ એને બીજો કોઈ વ્યક્તિ કહે છે કે અત્યારે તું આ ભૌતિક વસ્તુઓની પાછળ ભાગ ચાલ આપણે કેટલા એવા લોકો હશે જે જીવતા છે પણ દટાયેલા છે ચાલો આપણે એને ભેગા થઈને કાઢીએ એને પણ એવું થાય છે કે આ જે વાત કહે છે એ સાચી છે ચાલો આપણે એવા લોકોને કાઢીએ અને કાઢવા માટે જાય છે એ બીજા વ્યક્તિઓ સાથે અને જુએ છે તો કેટલા લોકો આવી રીતે દટાયેલા હશે રસ્તાઓની વચ્ચે આમ ડેડ બોડીઝ પડેલી હશે ને લોકો આમથી તેમ ભાગતા હોય છે એવું નથી કે લોકોને એના પ્રત્યે કૃતજ્ઞતા નથી હોતી પણ એ બધા સંવેદન શૂન્ય થઈ ગયા હોય છે બધાની પાસે ઘણું બધું હશે કહેવા માટે પણ શું કહેવું ક્યાંથી શરૂ કરવું એ કંઈ સમજાતું નથી અને ત્યારે જેટલા પણ ઇન્જર લોકો છે એને જુબીલી ગ્રાઉન્ડમાં એકઠા કરવામાં આવ્યા હશે બધાની શસ્ત્રક્રિયાઓ ચાલતી હશે કબ્રસ્તાન સ્મશાન બધી જગ્યાએ લાશોના ઢગલા હશે એવું છે કે એ લોકોને સંસ્કાર દેવા માટે કરીને લાકડા પણ ઓછા પડે છે ત્યારે કપડાઓથી એમને બધાને અગ્નિદાન આપે છે ક્યાંક એવું છે કે ડૉક્ટરો શસ્ત્રક્રિયા કરે છે ત્યારે ચીસા ચીસી ચીસી ચાલે છે જખમોને સાફ કરવા માટે કરીને રૂ નથી ત્યારે ડૉક્ટર જે છે એ પોતાનો શર્ટ ફાડી અને એનાથી પાટો બાંધે છે આવી બધી વસ્તુઓમાંથી એ પસાર થાય છે અને ઘરે આવીને પાછો ઊભો રહે છે એના ટેન્ટ ટેન્ટમાં ત્યારે એની બા ઊભી હશે ત્યાં કને આ દિવસમાં એ ઘણો ફર્યો ઘણું જોયું ઘણું બધું મહેસૂસ કર્યું અને એને ક્યાં કેવું થાય છે કે કુદરત ખરેખર આપણા ઉપર મહેરબાન છે કે આપણે જીવિત છીએ હું અને મારી મા સલામત છીએ બાકી બધું ફરી થઈ જશે બસ આપણે છીએ તો બધું છે અને એની મા ત્યાં ઊભી હશે ટેન્ટના દરવાજે ત્યારે એને પૂછે છે કે મા કેમ છો તું બધું બરાબર ને ત્યારે એ કહે છે એની પાછળ એક બીજો વ્યક્તિ ઊભો હશે જેણે આ ટેન્ટ બાંધ્યો હશે અને એ વ્યક્તિએ પોતાનો એક પગ ગવાવી દીધો હશે એટલે જુએ છે પાછળથી એક વ્યક્તિ ઊભો છે બાના ટેકે બા એને પૂછે છે તને આ વ્યક્તિ યાદ છે અને જુએ છે કહે છે આ પહેલો જ વ્યક્તિ છે કે જેને તે ઘર ખાલી કરવા માટે કરીને ના પાડી દીધેલું હતું આજે તારીમાં સુરક્ષિત છે તો આ વ્યક્તિના કારણે સુરક્ષિત છે આ ટેન્ટ પણ જો બાંધ્યું હોય તો આણે બાંધ્યું છે મતલબ કે એના મકાન માલિકે એના ઓનરે આ ટેન્ટ બાંધ્યું હતું અને એમાં બા ઊભા હતા અને પછી એને કહે છે કે તે એનું મકાન તો ખાલી ન કર્યું અને હવે તું ટેન્ટે નહીં કર આટલું કહી એનો હાથ પકડી અને આપણા હીરોને ત્યાંથી લઈ જાય છે અને ત્યાં આપણો આ નાટક પૂરો થાય છે આ એની સ્ટોરી છે હવે આપણે વાંચી લઈએ હી ચેક હિઝ ટેન્ટ બિફોર સ્લીપ એન્ડ ફાઇન્ડ ઇટ સિક્યોર સુવાથી પહેલે એ ટેન્ટને ચેક કરે છે કે બધું સિક્યોર છે કે નહીં અને પછી સુઈ જાય છે અને હા એ સમયે આર એસ એસના એવા ઘણા સ્વયંસેવકો એના સિવાય બીજા પણ એવા વ્યક્તિઓ હતા કે જે રાત્રે પણ પહેરેદારી કરતા હતા હી હેઝ અ શેલ્ટર ધેટ્સ વાય હી વોઝ અ થેન્કફુલ ટુ ધેટ પર્સન હુ મેક ધીસ ટેન્ટ બરોબર એને એમ થાય છે કે આજે મારા ઉપર છત છે બરાબર મારા સર ઉપર છત છે અને ખરેખર જે વ્યક્તિ આ ટેન્ટ બાંધી આપ્યો છે એના માટે હું મહેરબાન છું કારણ કે આપણે લાસ્ટમાં ખ્યાલ પડે છે કે આ ટેન્ટ છે એ ઓનરે બનાવ બાંધ્યું હતું બરાબર પણ ખરેખર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આ વ્યક્તિ તો ત્યાં હાજર હોતો નથી એટલે એને એમ થાય છે કે જેણે પણ આ બનાવ્યું એનો હું ખરેખર આભારી છું જેણે આ ટેન્ટ અત્યારે બાંધ્યું છે હી ઇઝ અ લાઈફ ધેટ્સ વાય હી ફાઇન્ડ હિમસેલ્ફ અ બ્લેસ એમ થાય છે કે હું જીવતો છું મતલબ કુદરત મારા પર મહેરબાન છે ડ્યુરિંગ એન અર્થ ક્વેક હી વોઝ નોટ એટ હોમ હી વોઝ એટ અ ગ્રાઉન્ડ ટુ પફોર્મ હિઝ ડ્યુટી વાઇલ હી વોઝ રેસ્ટલેસ બટ હી નોટિઝ અ બેમ્બુસ્ટિક બિફોર નોટિસ અટવાઇસ ઇટ ઓલ કોલેપ્સડ એન્ડ પીપલ વર સ્ટાર્ટિંગ રનિંગ ટુ લીવ ધેટ પ્લેસ

એન્ડ હી રિમેમ્બર અહીંયા આવતા આવતા એને યાદ આવે છે બરોબર હવે એને શું યાદ આવે છે એ આપણે સમજીએ આપણો પ્રોટેગોનિસ્ટ જે એક ટેનન્ટ છે બરોબર ટેનન્ટ એટલે ભાડું આત હી સેડ નો કોને કહે છે ઓનર ટુ લીવ હિઝ હોમ બરોબર એના ઓનર એમ કહે છે કે તમે ઘર ખાલી કરી દો ત્યારે આપણો હીરો એને ના પાડી દે છે કે હું ખાલી નહીં કરું શા માટે વાય બિકોઝ ઇટ વોઝ અ બ્યુટિફુલ હોમ ઇન સ્ટ્રીટ એની શેરીનું સૌથી સુંદર ઘર હશે જેના પ્રત્યે એને લગાવ છે બરાબર અત્યારે એની સ્થિતિ શું છે આ ઘરની ટુડે હી અને હા હી ગેવ અ વન રૂમ ટુ ધ ઓનર બરાબર પછી બહુ માથાકૂટ થાય છે તો એક રૂમ એને ખાલી કરી દે છે અને આજની સ્થિતિ શું છે એનું ઘર જે છે એક મેદાન છે બરોબર જ્યારે એનો મકાન માલિક કહે છે કે તમે ઘર ખાલી કરી દો ત્યારે આ ખાલી નથી કરી દેતો કારણ કે એને ઘર પ્રત્યે લગાવ છે બરોબર બહુ દલીલ પછી એક રૂમ ખાલી કરી દે છે બટ રાઈટ ના એનું ઘર છે એ ઘર નથી એક મેદાન થઈ ગયું છે ઇટ વોઝ ઓન્લી એ ગ્રાઉન્ડ નોટ અ હોમ અ બીગ ડ્રોઈંગ રૂમ કિચન બાથરૂમ નથિંગ કંઈ નહોતું

બરોબર અને આપણા હીરો પણ એમાંથી એક હશે ક્રિમેશન્સ એન્ડ સિમેટ્રિસ આર ફૂલ ઓફ ડેડ બોડીઝ સિમેટ્રીસ એટલે કબ્રસ્તાન ક્રિમેશન્સ એટલે સ્મશાન ત્યાં મૃતદેહોના ઢગલા હશે પીપલ ટેક શેલ્ટર ઓફ વન રૂફ ઓફ હોમ વિચ વોઝ અ ડેમેજ બેટલી ઓલ વર ઇન અ ફિયર એન્ડ રેડી ટુ ટેલ ધેર સ્ટોરીઝ દરેક વ્યક્તિની કહાની સેમ જ હોય છે અને કહેવા માટે તૈયાર હોય છે જેમાં આપણા કોરોનાના સમયમાં આપણે જોયું જસ્ટ લાઇક દેટ એટ લાસ્ટ હી રીચડ હિઝ ટેન્ટ આટલું બધું ફર્યા પછી બધાને મદદ કરવા જાય છે એના પછી જ્યારે આવે છે ત્યારે શું જુએ છે હિઝ મધર સ્ટુડ સાયલેન્ટલી શાંતિથી ઊભી હોય છે વેન્ટ નિયર એન્ડ આસ ડર શાંતિથી જઈને પૂછે છે હવારિયુમાં વોટ હેપન એન્ડ ફાઉન્ડ આટલું કહે છે ત્યારે એ જુએ છે વન પર્સન સ્ટેન્ડ નિયર હિઝ મધર વિથ હિઝ વન લેગ ઓન હિઝ વન લેગ આવશે સોરી પોતાના એક પગ ઉપર ઇભો હોય છે વ્યક્તિ એન્ડ ધેટ્સ વાય ધેટ ઇઝ હિઝ ઓનર હી મેક ધીસ ટેન્ટ એન્ડ હર માસ્ટમ એ જ વ્યક્તિ આ તંબુ બાંધ્યો હશે એની મા એને પૂછે છે યુ સ્નેસ્ટ હિઝ હોમ એન્ડ નાવ ટેન્ટ ટુ ત્યાંનું ઘર છીનવી લીધું અને હવે એનું ટેન્ટ પણ શી હોલ્ડ હિઝ હેન્ડ એન્ડ વોટ લીવ ધ ટેન્ટ બંને જાણા હાથ પકડી એ ટેન્ટમાંથી બહાર નીકળી જાય છે નન ઓફ ધેમ લુક અગેઇન ટુ થિઝ ટેન્ટ બંનેમાંથી કોઈ પણ ફરીને પાછું જોતું નથી આઈ હોપ ધીસ વિડીયો ઇઝ અ હેલ્પફુલ ફોર યુ થેન્ક યુ સો મચ ધન્યવાદ મે ગોડ બ્લેસ યુ ટુ ઓલ